पाना नंबर 46 ऊपर आपणे पुनरावर्तन करवानुं छे। आपणे अहींया लखवानुं छे स्मॉल आल्फाबेट, तो आ शुं लखेलुं छे? ए, ए लखेलुं छे ने, तो ए ની બાજુમાં શું આવે? બી। બી લખ્યું ને, હવે તમને ખ્યાલ આવી ગયો કઈ લાઈનમાં લખવાનું છે તે? સી। બી પછી શું આવે? સી। સી પછી શું આવે? ડી। ડી લખ્યું ને, ડી પછી શું આવે? ઈ। ઈ લખ્યો, ઈ પછી શું આવે? એ લખો, એ લખ્યું। હવે અહીંયા લખો જી। એચ, અહીંયા શું આવશે? આઈ, અને અહીંયા બાજુમાં જી, અને આ શું લખ્યું છે? આપણે કે લખેલો છે, બરાબર ને? જુઓ હવે અહીંયા શું કરવાનું છે તમારે, ચિત્ર જોઈને કેપિટલ અને સ્મોલ બંને આલ્ફાબેટ લખવાના છે, બરાબર? તો આપણે લખીશું બંને આલ્ફાબેટ કેવી રીતે લખાય તે જુઓ તમે। આ શું છે? કે ફોર કાઈટ। તો ચાલો અહીંયા લખો, પહેલાં લખવાનો છે કેપિટલ, તો કેપિટલ કેવી રીતે લખાય જુઓ। લખ્યો કે, લખ્યો ને, હવે એની બાજુમાં સ્મોલ લખો। હવે આ શું છે? એફ ફોર ફિશ, ફિશ, તો લખો એફ। લખ્યો, હવે લખો એફ। હવે આ શું છે? સી। શું છે? સી। સી ફોર ગેટ, લખો સી। લખ્યું, હવે આ શું છે? જી ફોર ગન, લખો જી ફોર ગન। લખ્યું ને, આ કેપિટલમાં લખો, હવે અહીંયા લખો સ્મો, જો આ શેનું ચિત્ર છે? ઈ ફોર એલિફન્ટ, તો કેપિટલમાં લખો પહેલાં અને પછી સ્મોલ લખો। આ શું છે? એચ ફોર હેટ, તો પહેલાં લખો કેપિટલમાં એચ અને પછી લખવાનું છે સ્મોલ। લખ્યું ને, હવે આ શેનું ચિત્ર છે? બી ફોર બોલ, ચાલો લખો, પહેલાં લખો કેપિટલમાં બી અને હવે લખો સ્મોલ। લખાઈ ગયું ને આટલું? તો તમારે ચોગર છગર 46 નંબરનું પાનું લખ્યું ને, હવે ચોગર સાતર 47 નંબરનું પાનું તમારે ઘર કામ કરવાનું છે।